સેકન્ડ વાર બરાબર હા ઉદ્ગાર્થી લખવાનું બરાબર સો એક પાર્ટનર શું છે કે કિસ્સામાં પહેલ વાર તો આપણે આ જે પાઠ છે એના આજે આ ગુજરાતીનો જે કોર્સ છે યાની નવી બુક આવેલી છે જે કોઈ વિદ્યાર્થીએ ન લીધી હોય તો અત્યારે બુક લઈ લેજો કેમ કે આપણે હવે જે છે એ બુક નવી આવી ગઈ છે જેથી કરીને આપણે નવું બેનિફિટ પેલો એક લેક્ચર થી આપણે સ્ટાર્ટ કરશું એટલે કોઈ બુક ન લીધી હોય તો બજારમાંથી લઈ લેજો હવે નીચેનું ચિત્ર તમે જુઓ આમાં આ ચિત્રમાં આપણે ચિત્ર જોઈએ છીએ
सेम चित्र छे आ चित्र छे कोई ना लग्न प्रसंग नो छे ई આપણે કેવી રીતે ખબર પડે તો કે ત્યાં એક સરસ મજાનો મંડપ લાગેલો છે મંડપ ની ફરતે બધે ફૂલ અને હાર થી શણગારેલું છે તેથી અને બધે સરસ મજાના દયા અને અમે જમી રહ્યા છે તેથી આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે આ કોઈ ના લગ્ન પ્રસંગ નો તહેવાર બીજો બાળક તેની માતાને બોલાવે છે બરાબર પછી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કોણ કોણ ખાતું નથી અને કેમ તો આપણે ચિત્રમાં જુઓ તો બે વ્યક્તિ છે એ જમતા નથી બાકી બધા લોકો છે એ જમી રહ્યા છે બધાના હાથમાં થાળી છે તો આમાં આપણે ચિત્રમાં શું સોરી જવાબમાં એમ લખવાનું છે કે આ ચિત્રમાં બે વ્યક્તિ જમતા નથી એક વ્યક્તિ છે એ બેસી રહ્યો છે બધાના મીઠા મોઢા કરાવે છે બધાને તેની હાથમાં જાંબુની ડીશ છે જો ચિત્રમાં સૌથી પહેલું ચિત્ર તમને બતાવી શકું ત્યાં આમાં જો આ વ્યક્તિ છે એ જમતો નથી બધા એના હાથમાં જાંબુની ડીશ છે એ બધાને જાંબુ ખવડાવી રહ્યો છે એટલે કે એના માટે પ્રસંગ છે તો એ બધાને મીઠું મોઢું કરાવે છે અને એની સાથે અહીંયા જો આ વ્યક્તિ પણ છે એ વ્યક્તિ એના હાથમાં પૂરીની થાળી છે તો એ કદાચી આજના હોમવર્કમાં જે આ પાંચ વિષયો છે એ તમારે લખવાનું રહેશે અને આ